અમરેલી જિલ્લાના ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સંઘના આદેશ અનુસાર 1997 થી આજ દિન સુધી બાલ ગુરુ વિદ્યા સહાયકો તરીકે પ્રાથમિક શાળાઓમાં ભરતી થયેલ તમામ સારસ્વતોની ફિક્સ પગારી 5 વર્ષની નોકરીના સમયગાળાને વધતી પ્રવર્તા સિનિયોરિટી અને ઉચ્ચતર પગાર ધોરણ માટે ગણતરીમાં લેવા માટે સરકારમાંથી યોગ્ય પ્રતિભાવ ન મળતા તારીખ 11-2-2019 સોમવારના રોજ 11-4 કલાક સુધી ધરણા કાર્યક્રમનું એલાન કરવામાં આવ્યું હોય તે અનુસંધાને ધારાસભ્ય ધારી જેવી કાકડિયા સાહેબને ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા નીચે તાલુકા પ્રાથમિક શિક્ષક સૌ સારસ્વત પરિવાર જોડાઈને આપણી લાગણી અને માંગણીને સરકારમાં પુનઃ પહોંચાડવા માટે ધારાસભ્યએ ખાતરી આપેલ કાર્યક્રમમાં સૌ જોડાઈને આપણી માંગણીને બુલંદ બનાવવા માટે તાલુકા સંઘવતી ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પ્રતાપવાડા સાથે અશોક મળવર NS ગુજરાત ન્યૂઝ અમરેલી બાબરામાં તાલુકા કક્ષાએ પશુપાલન શિબિર યોજાય જેમાં ધારાસભ્ય ઠુમ્મર સહિતના પશુ નિષ્ણાતો દ્વારા પશુપાલકોને માહિતી અને માર્ગદર્શન આપે ત્યારે હાલ 300 જેટલા પશુપાલકોએ માહિતી આપવામાં આવી હતી એટલા અંગત હોય પણ એ મને યાદ નહીં હોય કે મેં કઈ દવા આપી 6 મહિને આવું પણ શરત એટલી કે તમને ખબર હોવી જોઈએ કે તમારા પશુને કઈ કૃમિનાશક દવા પહેલા અપાયેલી છે તો એ કૃમિનાશક દવાનું રિઝલ્ટ મળશે વ્યવસ્થિત બનશે લોહી વ્યવસ્થિત બનશે એટલે દૂધ થઈ વધશે બસ એટલું જ કરવાનું બીજું કઈ નથી અમે એનું દૂધ આપણે આપવું જોઈએ દીકરો છું ને મેં પણ ખેતી કરી છે પેલા પશુપાલન સાથે આપણો એક ગરોમો હતો હું પણ ભેંસો ચારવા જતો અત્યારે કોઈ ભેંસો ઉપર બેસતા છે કેમ મને ખબર નથી હું તો ભેંસો ઉપર બેસી આજે પણ હું ગાય રાખું છું ગીરની ગાય મારે અમરેલી ઓલાદ રાખું છું અને ઘરની ગીરની ગાયનું દૂધ પણ અમે લગભગ વાપરવા માટેનો પ્રયાસ કરીએ છીએ વાવડી મારે 200 વીઘા જમીન છે મેં હમણાં લુવારિયા મુકામે કેમ્પ હતો મેં નાના ભાઈને કીધું ભાઈ તું ભેંસ નાખવાનું કે ભાઈ એ કોણ લઈ આવે આ કોણ માથાકૂટ કરે અમારે ક્યાં લગ્ન પ્રસંગમાં જવાતું છે અને લગ્ન પ્રસંગમાં જઈએ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે મતદાર પોતાનો મત યોગ્ય ઉમેદવારને આપી દેશની સાચા અર્થમાં પ્રગતિને પંથે લઈ જાય તે માટે વિદ્યાર્થીઓ દ્વારા આમ જનતામાં મતદાર જાગૃતિનો સંદેશ યોજાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ એક વખત નવતર અભિગમ અપનાવવામાં આવ્યો તે અંગે જોઈએ એક અહેવાલ મતદાન એક પવિત્ર ફરજ છે અને યોગ્ય વ્યક્તિને મત આપી સાચા અર્થમાં દેશની પ્રગતિ થાય તે માટે જાગૃતિ લાવવા અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો વહીવટીતંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ માટે નિબંધ સ્પર્ધા યોજવામાં આવી આ નિબંધમાં મતની પવિત્રતા અને ફરજ વિશે નાગરિકોમાં જાગૃતિ વિશે દર્શાવવામાં આવ્યું અને તેમાં પહેલા અને બીજા નંબરે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને એક દિવસ માટે જિલ્લાના વહીવટીમાં એક દિવસ માટે રાખવામાં આવ્યા નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને એક દિવસ માટે જિલ્લા કલેક્ટર DDO અને DSP સાથે રાખવામાં આવ્યા જેના દ્વારા મતદાન જાગૃતિ માટે કામ કરવા પ્રોત્સાહન મળશે અને નાગરિકો મતદાન અંગે જાગૃત બનશે સૌ પ્રથમ તો હું સૌનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી કે હું એક દિવસ માટે કલેક્ટર સર DDO સર અને SB સરની મુલાકાત લઉં અને તેમનાથી ઇન્સ્પાયર થઈ મારા જીવનમાં કંઈક બની શકું મારો વિષય હતો મતદાન એક શ્રેષ્ઠ ઉપહાર મત આપવો એ જરૂરી છે આપણને દેશના શાસકોને ચૂંટવાનો અમૂલ્ય ભેટ મળી છે ભારત લોકશાહી ધરાવતો દેશ છે લોકોનું લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે જ લોકશાહી દરેક નાગરિકનો અધિકાર ઉપરાંત ફરજ છે મત આપવાનો
હું મત વિશે થોડી બે પંક્તિ કહીશ કે મત દેને કા જો હમે મિલા હૈ અધિકાર ચુની હુઈ સરકાર કે હમ હી હૈ આધાર મત આપવો એ દરેક નાગરિકની અધિકાર હોવા ઉપરાંત ફરજ છે. ચૂંટણી વખતે ઉત્સવ જેવું વાતાવરણ જોવા મળે છે અને તેમનાથી આપનું દેશનું શાસન ચાલે છે. આજે મને કલેક્ટર સર, DDO સર અને SP સરથી વધુમાં વધુ મહેનત અને પોતાની જાત પર આત્મવિશ્વાસ તેના વિશેની પ્રેરણા મળી છે. જિલ્લામાં મતદાર જાગૃતતા ફેલાવવા માટે અને 22 વોટર્સ આપણા સ્ટુડન્ટ્સની અંદર એક નવી ઉત્સાહ અને ઉમંગ સાથે એ લોકો પણ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં જે મતદાન વિષયનું વાત કરે એ માટે જિલ્લા વહીવટીતંત્ર સંઘે એક દિવસ કાર્યક્રમ અરવલ્લી જિલ્લામાં શરૂ કર્યું છે. એ કાર્યક્રમ અંતર્ગત પ્રતિભાશાળી બાળકો જે છે એમને વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા એવી સ્પર્ધાઓ કરી એમાંથી જે વિજેતા થઈને આવે છે એવા બાળકોને પહેલી, બીજી અને ત્રીજા ક્રમમાં જે બાળક આવે છે એને ક્રમશઃ કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને SPશ્રીના સાથે એક દિવસ રહેવાનો મોકો મળશે અને વહીવટના બાબતે, સરકારનું વિષય બાબતે અને જિલ્લાનું વિકાસનું વિષયના બાબતમાં એ પોતે જાણકારી મેળવી શકે છે, અનુભવ કરી શકે છે અને પોતાના અભિગમને પહોળાઈ કરી શકે છે. એ હેતુથી આ કાર્યક્રમ શરૂ કર્યો. આજે બીજા તબક્કા છે એમાં નિબંધ સ્પર્ધામાં પ્રાથમિક કક્ષા અને માધ્યમિક કક્ષામાં 3-3 બાળકોએ વિજેતા જાહેર થયેલા છે. એ આજે અમારા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક દિવસ સાથે રહીને જાણકારી મેળવશે અને એ લોકોની જે છુપાયેલી જે ક્ષમતા છે એને બહાર કાઢવા માટે અને અરવલ્લીને ભાવિને પ્રોત્સાહન કરવા માટે વધુ એક પહેલ અરવલ્લી જિલ્લા તંત્ર વતી આ કરવામાં આવી. મહેન્દ્ર પ્રસાદ સાથે NS ગુજરાત ન્યૂઝ અરવલ્લી. તો બગસરા નગરપાલિકામાં ભારતીય જનતાનું શાસન હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું દુઃખદ નિધન થયેલ હોય છતાં પ્રમુખ પદની ચૂંટણી પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોજાય જેમાં ભારતીય જનતા પાર્ટીએ શહેરમાં વિકાસના અભિગમ સાથે સત્તાઓ જાળવી રાખી ફરી ભાજપના પ્રમુખને સત્તા સોંપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતાનું શાસન હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખનું દુઃખદ નિધન થવાથી પ્રમુખ પદની ચૂંટણી હતી. ભારતીય જનતા પાર્ટીએ શહેરમાં વિકાસ થાય તે માટે સત્તાઓ જાળવી રાખી છે. પ્રમુખ સત્તા સ્થાને બિરાજમાન બગસરા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ શુભેચ્છા પાઠવી છે. ત્યારે હાલ ભાજપ ટીમના ભરતભાઈ વેકરિયા, હિતેશભાઈ સોની અને રાજુભાઈ ગેડાના નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેની મહેનતથી આ સફળતા મળી છે. આજની નગરપાલિકાની ચૂંટણીમાં જનતા પાર્ટીના બે સભ્યો ગેરહાજર રહ્યા છે. રેખાબેન પરમાર અને બીજા એક સભ્ય હરેશભાઈ રંગાડિયા બંને ગેરહાજર હતા. ભારતીય જનતા પાર્ટીએ એને પહેલેથી જ હાજર રહેવાની જાણ કરી હોવા છતાં તેણે અવગણના કરી છે. તેથી તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી આ બંને સભ્યોને સસ્પેન્ડ કરીએ છીએ. અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે મળી આપણે જિલ્લાને ફરીથી વિકાસની હરોળની અંદર લઈએ તેવી આશા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ હિરેન હિરપરાએ જણાવ્યું હતું. અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું. ભારતીય જનતા પાર્ટીના બગસરા નગરપાલિકાના પ્રમુખનું દુઃખદ નિધન થવાથી આજે પ્રમુખપદની ચૂંટણી હતી. પ્રમુખપદની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ બગસરા શહેરમાં સર્વાંગી વિકાસ થાય એ માટે સત્તાઓ જાળવી રાખી છે. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના સત્તાસ્થાને બિરાજમાન થયા છે. બગસરા શહેર ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સૌ પદાધિકારીઓ, સૌ કાર્યકર્તાઓને હું શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે બગસરા તાલુકા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, એમને પણ શુભેચ્છાઓ પાઠવું છું. જિલ્લા ભાજપની ટીમના ભરતભાઈ વેકરિયા અને રીતેશભાઈ સોની, રાજુભાઈ ગીડા આ ત્રણેય નિરીક્ષકો તરીકે ત્યાં હાજર હતા. એમની કુનેહ અને એમની મહેનતથી સફળતાઓ મળી છે. સાથે સાથે એવી રીબડિયા, બંને મહામંત્રીશ્રીઓ ધીરુભાઈ માયાણી અને બંને મહામંત્રીશ્રીઓ, ટીમ બગસરા શહેર ભાજપના સંયુક્ત પ્રયાસોથી નગરપાલિકા એ ભારતીય જનતા પાર્ટીની જળવાઈ રહી છે. આગામી દિવસોની અંદર શહેરનો સર્વાંગી વિકાસ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના પ્રભારી મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ એ સતત સક્રિય રહેશે એવી હું શહેરીજનોને ખાતરી આપું છું. સાથે સાથે આજની નગરપાલિકાની ચૂંટણીમાં બે ભારતીય જનતા પાર્ટીના સભ્યો ગેરહાજર રહ્યા છે, રેખાબેન પરમાર અને બીજા એક સભ્ય એ હરેશભાઈ રંગાડિયા. આ બંને
ગેરહાજર રહ્યા છે. પાર્ટીએ અગાઉથી એમને જાણ કરી હતી હાજર રહેવા માટે, આમ છતાં એણે અવગણના કરી છે. તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી આ બંને સભ્યોને હું સસ્પેન્ડ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી અમરેલી જિલ્લો આગામી દિવસોની અંદર અમરેલી જિલ્લાની અંદર સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ બેસે, ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે મળી આવો આપણા જિલ્લાને ફરીથી વિકાસની એક હરોળની અંદર આગળ લઈ જઈએ એવી અપેક્ષા રાખું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થોરિયા મિત્તલ સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજકોટ આયોજિત તાલુકા અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તાલુકા કક્ષાએ વર્કશોપ. જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટ ધોરાજીના બ્રાહ્મણ બોર્ડિંગ ધોરાજી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજ રોજ ધોરાજી તાલુકા ખાતે બાળ સુરક્ષા વિકાસ સમિતિ તેમજ ગ્રાહક સુરક્ષા સમિતિ એક્સેન્સ્ટાઇન માટે વર્કશોપનું આયોજન કરેલું, જે આયોજનમાં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા એકમ, તાલુકા વિકાસ અધિકારીની કચેરી તથા પ્રાંત અધિકારી ધોરાજીના સહયોગથી આયોજન કરેલું, જેમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા બાળ સુરક્ષા સમિતિ કે જે બાળકોના સુરક્ષા માટે જવાબદારી એ ગ્રામ્ય લેવલે છેવાડાના બાળકો સુધી ભારતને સુરક્ષા આપી શકાય તે માટે એક માળખું તૈયાર કરવામાં આવેલ છે કે જે માળખા અંતર્ગત બાળકોને સુરક્ષા પ્રોવાઇડ કરી શકે અને કોઈ જરૂરિયાતમંદ બાળક કે છેવાડાના બાળક સુરક્ષા વિહોણો ન રહી જાય અને તેના માટે સરકાર બંને એવા પ્રયાસો કરે છે. દરેક બાળક સુધી બાળ અધિકારીઓની એ યોજનાઓ છે. ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી સમાજ સુરક્ષા વિભાગની જે કઈ યોજનાઓ છે, જે બાળક જન્મે અને મૃત્યુ પામે ત્યાં સુધી જે કોઈ યોજનાઓ છે તેમનો ત્યાં સુધી ગ્રામ્ય સ્તર સુધી આ યોજનાઓનો પ્રચાર અને પ્રસાર થાય, બાળકોને સીધી રીતે લાભ મળે તેવો આનો ઉદ્દેશ છે. કેમ કે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સદસ્ય, અધ્યક્ષ, ગ્રામ્ય સરપંચ, તલાટી, મંત્રી, શિક્ષકો, આચાર્ય છે, આંગણવાડી કાર્યકર બહેનો, આરોગ્યમાંથી આશા વર્કર બહેનો છે કે જે ગ્રામ્ય લેવલે કામ કરે છે તેની સાથે સીધી રીતે સંકળાયને આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ તકે ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા પંચાયત પ્રમુખ, TDO, સરપંચ, તલાટીને મંત્રી, આશા વર્કર બહેનો, આચાર્ય, શિક્ષકો, આંગણવાડીની બહેનો વગેરે હાજર રહ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારકતા વિભાગ, ગુજરાત સરકાર, ગાંધીનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ, રાજકોટ આયોજિત તાલુકા અને ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તાલુકા કક્ષાએ વર્કશોપ, જિલ્લા બાળ સુરક્ષા એકમ રાજકોટનો કાર્યક્રમ ધોરાજીના બ્રાહ્મણ બોર્ડિંગ ધોરાજી ખાતે રાખવામાં આવ્યો હતો. આજરોજ ધોરાજી તાલુકા ખાતે તાલુકા બાળ સુરક્ષા સમિતિ તથા ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિનો એક સેન્સિટાઇઝ માટે વર્કશોપનું આયોજન કરેલું, જે આયોજનમાં ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી, જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા એકમ અને તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરી તથા પ્રાંત અધિકારી શ્રી ધોરાજી ના સહયોગથી આ આયોજન થયેલું, જેમાં ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિ તથા તાલુકા કક્ષાએ બાળ સુરક્ષા સમિતિ કે જે બાળકોના સુરક્ષા માટેની જવાબદારી એક ગ્રાસરૂટ લેવલે દરેક ગ્રામ્ય સ્તરે છેવાડાના બાળક સુધી ને બાળકને સુરક્ષા આપી શકાય તે માટે ગ્રામ્ય સ્તરે એક એવું માળખું ઊભું કરવામાં આવેલું છે કે જે માળખા અંતર્ગત બાળકોને સુરક્ષા પ્રોવાઈડ કરી શકે અને કોઈ જરૂરિયાતમંદ બાળક કે છેવાડાનું બાળક ને સુરક્ષા વિહોણું ન રહી જાય અને એમના વિકાસ માટે સરકાર તત્પર બને એવો એક આ પ્રયાસ છે કે દરેક બાળક સુધી બાળ અધિકારોની જે કઈ યોજનાઓ છે કે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી સમાજ સુરક્ષા વિભાગનું જે બાળક જન્મે કે મૃત્યુ થાય માણસનું ત્યાં સુધીની જે કોઈ યોજનાઓ છે તેમનો ત્યાં સુધી ગ્રામ્ય સ્તર સુધી આમનો યોજનાનો પ્રચાર અને પ્રસાર થાય અને બાળકોને સીધી રીતે લાભ મળે એવો આનો મુખ્ય ઉદ્દેશ છે. કેમ કે ગ્રામ્ય બાળ સુરક્ષા સમિતિના સદસ્ય, અધ્યક્ષ ગ્રામ્ય બાળ સરપંચશ્રી છે તથા તલાટી મંત્રી છે, આચાર્ય છે, શિક્ષકો છે, આરોગ્યમાંથી આશા વર્કર બહેનો છે, આંગણવાડી કાર્યકરો છે, જે ફિલ્ડ લેવલે ગ્રામ્ય સ્તરે ગ્રાસરૂટ લેવલ ઉપર કામ કરે છે તેમની સાથે સીધી રીતે આજે સંકળાઈને આ વર્કશોપનું આયોજન થયેલું છે. અલ્પેશ ત્રિવેદી સાથે NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ,
નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. હળવદ મંગલમ વિદ્યાલય ખાતે એક નમણી સાંજની ગમ્મત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું. બોર્ડની પરીક્ષાનું ટેન્શન ઓછું કરવા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઈરામ દવે વિદ્યાર્થીઓને પેટ પકડીને હસાવ્યા હતા. હળવદમાં સૌ પ્રથમવાર મંગલમ વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષાનું ટેન્શન છે. વિદ્યાર્થીઓને ટેન્શન દૂર કરાવવા ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જાણીતા હાસ્ય કલાકાર, કવિ અને શિક્ષણવિદ સાયરામ દવેની ઉપસ્થિતિમાં એક નમણી સાંજની ગમ્મત કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને હાસ્ય દ્વારા પરીક્ષાના બોજથી હળવા કરવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો. હળવદ મંગલમ વિદ્યાલય આયોજિત એક નમણી સાંજની ગમ્મત ઉત્સવ જાણીતા હાસ્ય કલાકાર સાયરામ દવે તથા હળવદનું ગૌરવ એવા યુવા ભજનીક જયમંત દવે વિદ્યાર્થીઓને હાસ્ય માર્મિક વાર્તાઓથી તરબોળ કરી દીધા હતા. આ પ્રસંગે બિપિનભાઈ દવે, ડૉક્ટર બી ટી માલમપરા, રાજભા રાણા રોટરી ક્લબ, મનોજભાઈ પનારા, અન્ય સ્કૂલના શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. આ ઉત્સવમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ટેન્શન ઓછું કરવા માટે સાયરામ દવે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને મન મૂકીને ટેન્શન ઓછું કરવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના અશોકભાઈ, ગિરીશભાઈ, રાજુભાઈ તથા અન્ય શિક્ષણ સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મયુર રાવલ સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, હળવદ. તો કેશોર ટોલ ટેક્સ નાબૂદી લડત બાબતે વ્યાપારી મહામંડળનો શહી ઝુંબેશ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા. શહી ઝુંબેશ પ્રતિક ધરણા કેશોર 4 ચોક વિસ્તારમાં વેપારીઓ સહિત લોકો પણ શહી ઝુંબેશમાં જોડાયા હતા. કેશોદ વ્યાપારી મહામંડળ દ્વારા ગાદોઈ ટોલનાકા પર સ્થાનિક વાહન ચાલકો પાસે ટોલ ટેક્સમાં મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે કેશોદના 4 ચોક ખાતે વેપારીઓ દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા. અગાઉ ડેપ્યુટર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટોલનાકા ઓથોરિટીને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ત્યારબાદ વ્યાપારી મહામંડળ સાથેની ટોલનાકા ઓથોરિટીની મીટિંગ મળી હતી, પણ જેમાં વ્યાપારી મહામંડળ માંગણી ટોલનાકા ઓથોરિટી દ્વારા સ્વીકારવામાં ન આવતા મીટિંગ નિષ્ફળ રહી હતી. ગાદોઈ ટોલનાકામાં સ્થાનિક વાહન ચાલકો કે ટોલનાકાથી 30 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા હોય તેને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા બાબતે વ્યાપારી મહામંડળની ફરીથી ધરણા સહિત ઝુંબેશ કરવામાં આવી. વેપારીઓએ સહમતિ બતાવી ટોલ ટેક્સ સંપૂર્ણ માફ ન કરવામાં આવે ત્યાં સુધી લડત ઉગ્ર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં નક્કી થયા મુજબ આગામી સોમવારથી વ્યાપારી મહામંડળ દ્વારા કેશોદના 4 ચોક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ મથકની બાજુમાં સહી ઝુંબેશ પ્રતિક ધરણા શરૂ કરવામાં આવ્યા છે. વ્યાપારી મહામંડળ કેશોદના મહામંત્રી શૈલેષભાઈ સાવલિયા, આજ રોજ અમે ગાદોઈ ટોલ નાકે કેશોદ શહેર અને ગાદોઈ ટોલ નાકાથી 20 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવતા તમામ એરિયા માટે ગાદોઈ ટોલ નાકા ઉપર સંપૂર્ણ ટોલ ફી માટેની માંગણીના અનુસંધાને અમે આગળ કાર્યક્રમ આપેલા, તેના અનુસંધાને અમે જે જાહેરાત કરી હતી કે 11 તારીખથી અમે 4 ચોક ખાતે પ્રતિક ધરણા અને સહી ઝુંબેશનો કાર્યક્રમ કરશું, તે મુજબ આજથી જ અમે આ કાર્યક્રમ ચાલુ કરેલો છે. તેની અંદર કેશોદ શહેરના તમામ વેપારી એસોસિએશનનો ખૂબ બહોળો પ્રતિસાદ મળેલો છે. તમામ વ્યક્તિઓ અહીંયા અમને હાજરી આપે છે અને સહી ઝુંબેશ પણ મારફાટ ચાલુ છે. આ જ કાર્યક્રમ અમે 15 તારીખ સુધી લંબાવેલો છે.
જો ત્યાં સુધીમાં અમને યોગ્ય જવાબ નહીં મળે, પ્રત્યુત્તર નહીં મળે અને અમારી માંગ નહીં સંતોષાય તો તારીખ 16 રોજ શનિવારના રોજ અમે કેશોદ બંધનું એલાન આપી અને ટોલ નાકે ચક્કાજામ કરવાની પણ અમારી ફૂલ તૈયારી છે. એટલે અનુસંધાને કહેવાનું એટલું જ છે કે વહેલામાં વહેલી તકે આનો યોગ્ય ઉકેલ લાવે એવી અમારી માંગણી છે. મનીષ ડાકી સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. હળવદમાં પીએમ આંગણીયા પેઢીએ 9 લાખના પેમેન્ટમાં ભગો કરતા પોલીસ ફરિયાદ. પોલીસે હળવદના તમામ આંગણીયાને તપાસ અર્થે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. હળવદ PIMR સોલંકીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. હળવદની પીએ આંગણીયા પેઢી મારફતે 9,04,000નું પેમેન્ટ એકને બદલે બીજા વ્યક્તિને આપી દેવાતા છેતરપિંડીનો ભોગ બનેલ. આ સમયે પોલીસ ફરિયાદ કરતા હળવદ પોલીસે ત્વરિત પગલાં લઈને 2 નંબરની રોકડ હેરાફેરી કરતા તમામ આંગણીયાને પૂછપરછ માટે ઉપાડતા ચકચાર જાગી છે. પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદના પીએમ આંગણીયા પેઢીમાં રૂપિયા 9,04,000 રાજકોટ હવાલો કરવા જમા કરાવ્યા હતા, પરંતુ રાજકોટના બદલે અમદાવાદના રતનપોળ ખાતે 9 લાખ જમા કરાવ્યા હતા. જો કે ખરેખર તો આંગણીઓ રાજકોટના નિમેશભાઈ ધીરજભાઈ ઝાવિયાને પેમેન્ટ આપવાનું હતું, જે પેમેન્ટ નિમેશભાઈની જગ્યાએ કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવતા નિમેશભાઈના બદલે સંજયભાઈના નામનું રતનપોળ ખાતે આંગણીઓ કરાવવા જણાવતા ભોગ બનનાર મિલાપ જયંતિભાઈ સુરાણી સંજયભાઈના નામે આંગણીઓ કરાવ્યું હતું. જો કે આ 9 લાખ રૂપિયાનો પેમેન્ટ રાજકોટ હવાલો કરાયો હતો, પરંતુ રાજકોટના બદલે રતનપોળથી આ રકમ ઉપડી જતા અજાણ્યા શખ્સ દ્વારા 9 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી. આ અંગે ફરિયાદીએ હળવદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરતા PIMR સોલંકીએ હળવદની જુદી જુદી 4 આંગણીયા પેઢીમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભોગ બનાર હળવદ પોલીસ મથકે લેખિતમાં અરજી આપી રજૂઆત કરાતા પોલીસ સ્ટાફ એક્શનમાં આવી તાત્કાલિક શહેરના જુદા જુદા 4 આંગણીયા પેઢીના સંચાલકોને જરૂરી આધાર પુરાવા સાથે હળવદ પોલીસ મથકે બોલાવી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે નોટબંધી બાદ બેંકની સમાંતર રોકડની મોટા પાયે હેરફેર કરતી આંગણીયા પેઢીઓ મોરબી અને હળવદમાં તમામ નિયમોનો ભંગ કરતા હોવા છતાં આયકર વિભાગથી લઈ જવાબદાર અધિકારી સુધીના વિભાગો મૂંગા મોઢે તમાશું નિહાળ્યા કરે છે. આ સંજોગોમાં હળવદમાં 9 લાખનું પેમેન્ટ ગેરવલ્લે જતાં હળવદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાતા 2 નંબરીઓમાં ફફડાટ ફેલાયો છે. મયુર રાવલ સાથે NS ગુજરાત ન્યૂઝ હળવદ. દર 15 દિવસે વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત કરતી અમરેલી જિલ્લાની જાફરાબાદ તાલુકાની એકમાત્ર બાબરકોટ ગ્રામ પંચાયત. જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે વિકાસ વિકાસ માત્ર વિકાસ જ, રાત દિવસ વિકાસની પ્રક્રિયા નિરંતર ચાલુ જોવા મળી રહી છે. 6 મહિનાના ખૂબ જ ટૂંકા ગાળામાં 12માં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરતા એકમાત્ર અમરેલી જિલ્લાના નાની વયના યુવા સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ આજરોજ બાબરકોટ ગામે ગાયોના ગોદરેથી શ્મશાન તરફ જતા માર્ગમાં બ્લોક પેવિંગ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ખાતમુહૂર્ત દરમિયાન બાબરકોટ ગામના સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટ, ઉપસરપંચ પ્રવીણભાઈ બાંભણિયા, વીરાભાઈ સાંખડ, તાલુકા પંચાયતના સભ્ય હરેશભાઈ મકવાણા, જયંતિભાઈ શિયાળ, બીજલભાઈ સાંખટ, બચુભાઈ સાંખટ, પાતાભાઈ વાડા, દિનેશભાઈ શિયાળ, ભીમાભાઈ મકવાણા વગેરે હાજર રહ્યા હતા. રોડનું ખાતમુહૂર્ત થતાની સાથે સ્મશાન રોડની આજુબાજુમાં રહેતા લોકો દ્વારા પોતપોતાની જાત મહેનતે રસ્તા ઉપર નડતર બાવળ ઉકરડા ઓટલીઓ વગેરે દૂર કરીને મદદરૂપ થયા હતા. સરપંચ અનકભાઈ સાંખટ દ્વારા મદદરૂપ થનાર ગામના લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બાબરકોટ ગામના સ્મશાન તરફ જતા મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત થતાં ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. બારૈયા મહેશ સાથે NS ગુજરાત ન્યૂઝ જાફરાબાદ. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના મરોલી 4 રસ્તા નજીક એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે ગમતવાર અકસ્માત, જેમાં વ્યક્તિનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાડા ગામ નજીક નવસારીથી સુરત જતા રસ્તા પર GJ21AE1042 નંબરની મોટરસાયકલને એસટી બસ નંબર GJ18Z2552 નંબરની બસ ચાલકે ગફલત ભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો, જેમાં જયેશકુમાર રાઠોડ નામક વ્યક્તિ રહે મરોલી બજાર ગુડી ફળ્યું, જેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ અકસ્માત કરી એસટી બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો
અને ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. સાજિદ સૈયદ સાથે NS ગુજરાત ન્યૂઝ નવસારી. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.